तो गांधीनगरमां कोरोना वायरसना केस वधता जता पोलीस तंत्र एक्शनमां आवी गयुं छे। वैष्णोदेवी सर्कल पर पोलीस बंदोबस्त वधारी देवामां आव्यो छे। गांधीनगर तरफ जता तमाम वाहनोनुं चेकिंग करवामां आवी रह्युं छे। परमिशन वाला वाहनोने ज आगळ मोकलाई रह्या छे, तो काम वगर बहार निकळता लोकोने पोलीस घरे परत मोकली रही छे। तो आज मुद्दे संवाददाता दीक्षित ठकरार लाइव जोड़ाई गया छे। जी दीक्षित, खरे गांधीनगर में पण केसोनी संख्या में उत्तरोत्तर वधारो थई रह्यो छे, तंत्र तो चिंता में मुकायु छे, साथे एक्शन मोड में पण आवी गयु छे। खास करीने पोलीस विभाग अत्यारे एक्शन में जोवा मळी रह्यो छे। वैष्णोदेवी सर्कल पर बंदोबस्त वधारी देवामां आव्यो छे, अत्यारे त्यां केवी व्यवस्था उभी करवामां आवी छे दीक्षित? જે રીતે ગાંધીનગરમાં કેસ વધારે થઈ, એક તો ગાંધીનગરમાં સચિવાલયમાં તમામ કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। સોશિયલ ડિસ્ટન્સ રાખીને ત્યાં કામગીરી પણ શરૂ કરાઈ છે, ત્યારે ત્યાં કર્મચારીઓ આવતા હોય છે, નેતાઓની પણ અવર જવર રહે છે। ત્યારે ગાંધીનગરમાં વધારે કેસ છે તે તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે ખાસ વૈષ્ણોદેવી સર્કલ કે અમદાવાદથી ગાંધીનગર જતા મોટાભાગના વાહનો વૈષ્ણોદેવી સર્કલ તરફથી જઈ રહ્યા છે, ત્યારે આ તમામ વાહનોનું પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ છે તે થઈ રહ્યું છે। જોઈ શકે છે દ્રશ્યોમાં કે જે વાહનો પરમિટ સાથે નીકળી રહ્યા છે તેની પરમિટ પોલીસ વિભાગ છે તે ચેક કરી રહ્યું છે, તપાસી રહ્યું છે, અને જે પરમિટ મળી છે ત્યારબાદ જ તેને જોયા બાદ જ આગળ છે તે વાહનોને વધવા દેવામાં આવી રહ્યા છે। તમામ વાહનોનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે કહી શકાય કે ગાંધીનગરમાં જે પ્રમાણે ઘટના બની અને ગુજરાતમાં પણ ગઈકાલે જે રીતે કેસો સામે આવ્યા, કેસ છે તેમાં ઉત્તરોત્તર વધારો છે તે થઈ રહ્યો છે। અમદાવાદમાં પણ કેસનો વધારો થઈ રહ્યો છે, ત્યારે જે ગુજરાત પોલીસ છે તેનું સઘન ચેકિંગ શહેરભરમાં છે, ત્યારે સવિશેષ જે ચેકિંગ છે તે વૈષ્ણોદેવી સર્કલ ખાતે પણ રાખવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે થોડો ટ્રાફિકના દ્રશ્યો છે તે પણ અહીંયા દેખાઈ રહ્યા છે, અને તમામ સાથે જનારા વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, અને જે લોકો પરમિટ નથી બતાવતા તે લોકોની પરમિટ પણ જોવામાં આવી રહી છે, તેના આઈકાર્ડ ચેક થયા છે। એટલે કહી શકાય કે આ પ્રકારની વ્યવસ્થા છે તે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પર છે કે જ્યાંથી ગાંધીનગર જતા અને ખાસ ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફ જતા વાહનો છે તેની સંખ્યા વધારે હોય છે। ખાસ પરપ્રાંતિઓને જેવા દેવાની છૂટ છે તેને લઈને થોડી ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે। બિલકુલ દીક્ષિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। અત્યારે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। ગાંધીનગર જિલ્લામાં જે રીતે કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તંત્ર ચિંતિત બન્યું છે અને પોલીસ બંદોબસ્તમાં વધારો કરી દેવામાં આવ્યો છે।